બાળકો તમારી બુક નવનીત અંક લેખન પાના નંબર 24 સૂચના મુજબ વસ્તુમાં રંગ પૂરો. બાળકો અહીંયા તમારે સૂચના મુજબ વસ્તુમાં રંગ પૂરવાનો છે. બાળકો અહીંયા 7 કેરી આપેલી છે તો તમારે 7 કેરી ગણી એમાં કલર પૂરવાનો છે. બાળકો અહીંયા તમને 7 કેરીમાં કલર પૂરીને બતાવેલો છે. તો હવે આપણે બીજું ચિત્ર જોઈએ. 9 ઈંટ. બાળકો અહીંયા તમારે 9 ઈંટમાં કલર કરવાનો છે. તો પહેલાં આપણે 9 ઈંટને ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9. તો બાળકો આપણી 9 ઈંટ અહીંયા પૂરી થાય છે. તો તમારે ઉપરથી લઈ અહીંયા 9 ઈંટ સુધી તમારે કલર કરવાનો છે. તો બાળકો આ રીતે તમારે 1 થી 9 ઈંટમાં કલર પૂરવાનો છે. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. બાળકો આ શેનું ચિત્ર છે? આ મીણબત્તી છે. તો અહીંયા તમને કેટલી મીણબત્તીમાં કલર કરવાનો છે? તમને 8 મીણબત્તીમાં કલર કરવા કીધું છે. તો બાળકો અહીંયા આપણે 8 મીણબત્તી ગણી એમાં કલર પૂરીશું. 1 2 3 4 5 6 7 8. તો બાળકો આપણે 8 મીણબત્તી ગણી લીધી છે. તો હવે આપણે એમાં કલર પૂરીએ. તો બાળકો આ રીતે તમારે 1 થી 8 મીણબત્તી ગણી એમાં કલર પૂરવાનો છે. બાળકો તમારે આ પાનું કલર કરી પૂરું કરવાનું છે. પાના નંબર 25. અંકોને ચિત્ર સાથે જોડો. બાળકો અહીંયા તમારે અંકને ચિત્ર સાથે જોડવાના છે. અહીંયા તમને બધા ચિત્ર આપેલા છે. તો ચાલો આપણે પહેલાં ગણીએ. બાળકો આ શેનું ચિત્ર છે? આ આઈસ્ક્રીમ. તો એને આપણે ગણીએ. 1 2 અહીંયા 2 આઈસ્ક્રીમ છે તો એને આપણે 2 સાથે જોડશું. બાળકો આ શેનું ચિત્ર છે? વેલણ. એ તો તમે જોયું જ હશે. તો એને આપણે ગણીએ કેટલા વેલણ છે. 1 2 3 4 5 6 7 8 9. અહીંયા તમને 9 વેલણ આપેલા છે તો એને 9 સાથે જોડશું. બાળકો આ શેનું ચિત્ર છે? ઊંટ. એ તો તમે જોયો જ હશે ને ઊંટ. તો અહીંયા 1 ઊંટ છે તો એને આપણે 1 સાથે જોડશું. બાળકો આ શેનું ચિત્ર છે? ચકલી. કેટલી ચકલી છે તો ચાલો આપણે ગણીએ એને. 1 2 3 4. બાળકો અહીંયા 4 ચકલી છે તો એને આપણે 4 સાથે જોડશું. બાળકો તો બાળકો બાકીના જે ચિત્ર છે તે તમારે ગણી અંક સાથે તમારે જાતે જોડવાના છે અને આ પાનું તમારે પૂરું કરવાનું છે. પાના નંબર 36. સોરી બાળકો, પાના નંબર 26. ખૂટતા અંક લખો. બાળકો તમે ખૂટતા અંક લખતા આગળ શીખી ગયા છે. અહીંયા તમારે ખૂટતા અંક લખવાના છે. બાળકો આ કયો અંક છે? 1 કડે 1. તો 1 કડે 1 પછી કયો અંક આવે? 2 કડે 2. 2 કડે 2 પછી 3 કડે 3. 3 કડે 3 પછી 4 કડે 4 આવે. બાળકો એ તમારે નથી લખવાનો, એ અહીંયા તમને લખીને આપેલો છે. 4 કડે 4 પછી 5 કડે 5. 5 કડે 5 પછી 6 કડે 6 આવે. એ તમારે નથી લખવાનો, એ તમને અહીંયા લખીને આપેલો જ છે. 6 કડે 6 પછી 7 કડે 7. 8 કડે 8. 9 વડે 9. 1 કડે મીંડે 10. બાળકો 1 કડે મીંડે 10 તમારે નથી લખવાનો, એ તમને અહીંયા લખીને આપેલો છે.
એવી જ રીતે બાળકો જે રીતે આપણે ઉપર ખોટા અંક લખ્યા એવી જ રીતે અહીંયા આ નીચેની લાઇનમાં તમારે ખોટા અંક બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. બાળકો અહીંયા પણ તમારે એ જ રીતે કરવાનું છે, ખોટા અંક લખવાના છે. એકડે એક, એકડે એક પછી બગડે બે, ત્રગડે ત્રણ, તગડે ત્રણ પછી ચોગડે. હવે બાળકો આપણે અહીંયા જોઈએ તો ચોગડે ચાર પહેલાં શું આવશે? ત્રગડે ત્રણ, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. એવી જ રીતે બાળકો અહીંયા જોઈએ આપણે તો પાંચડે પાંચ પહેલાં કયો અંક આવે? તો ચોગડે ચાર આવે. ચોગડે ચાર, પાંચડે પાંચ, પાંચડે પાંચ પછી છગડે છ. તો બાળકો આ રીતે તમારે ખોટા અંક લખી આ પાનું તમારે પૂરું કરવાનું છે. પાના નંબર 27 ગણો અને જોડો. બાળકો અહીંયા તમારે ચિત્ર ગણવાના છે અને સામે તમને જે મણકા આપ્યા છે એની સાથે જોડવાના છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, આ અહીંયા બે બરણી છે તો એ બે બરણી ને અહીંયા બે મણકા સાથે જોડેલી છે. એવી જ રીતે આ શેનું ચિત્ર છે? મકાઈ. તો એને આપણે ગણીએ કેટલી છે મકાઈ? એક, બે, ત્રણ, ચાર. તો બાળકો અહીંયા ચાર મકાઈ છે તો સામે ચાર મણકા કઈ બાજુ છે? તો એ તમારે ગણી એની સાથે જોડવાના છે. તો ચાર મણકા અહીંયા છે, એક, બે, ત્રણ, ચાર. તેને આ રીતે તમારે જોડવાનું છે બાળકો. એવી જ રીતે અહીંયા નીચે તમને બીજું ચિત્ર આપેલું છે, એ તમારે ગણી જાતે જોડવાનું છે બાળકો. આ શેનું ચિત્ર છે? સ્કૂલ બેગ. તો એને તમારે ગણી સામે મણકા સાથે જોડવાના છે, એક, બે, ત્રણ. તો એને ત્રણ મણકા સાથે જોડશું બાળકો. આ શેનું ચિત્ર છે? સફરજન. એ તમારે ગણી સાથે સામે જે મણકા આપેલા છે તેની સાથે તમારે જોડવાનું છે. તો બાળકો આ રીતે તમારે ગણો અને જોડો નું આ પાનું પૂરું કરવાનું છે. દર્શાવેલા અંક પ્રમાણે ત્રિકોણ દોરો. બાળકો અહીંયા તમને જે અંક આપેલો છે એટલા અંકના તમારે ત્રિકોણ દોરવાના છે. અહીંયા તમને આઠ આપેલો છે અંક, તો અહીંયા આઠ ત્રિકોણ દોર્યા છે. અહીંયા સાત છે તો આપણે અહીંયા સાત ત્રિકોણ દોરશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો બાળકો આ રીતે તમારે સાત ત્રિકોણ દોરવાના છે. એવી જ રીતે અહીંયા તમને આ કયો અંક છે? દસ. તો અહીંયા તમારે દસ ત્રિકોણ દોરવાના છે. છ. તો અહીંયા તમારે છ ત્રિકોણ દોરવાના છે. નવ. તો અહીંયા તમારે નવ ત્રિકોણ દોરવાના છે. તો બાળકો આ રીતે તમારે દર્શાવેલા અંક પ્રમાણે ત્રિકોણ દોરી આ પાનું પૂરું કરવાનું છે.